નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ગુજરાતીમાં એસાઇનમેન્ટ ચલાવીએ છીએ, બરાબર ને? આપણો કોર્સ પૂરો થઈ ગયો છે, પરીક્ષા નજીક આવે છે, તો આપણે એસાઇનમેન્ટમાં ભાગ એકમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે સમજાવ્યા હતા, બરાબર? તો આજે આપણે પ્રશ્ન ત્રણનો અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન ત્રણ વાંચો અને સરખા શબ્દો જોડો. નમૂનો આપ્યો છે, એટલે કે એક નમૂનો આપ્યો હશે, બાકીના આપણે શબ્દો શોધવાના અને જોડવાના છે. તો અહીંયા આગળ માન શબ્દ આપણને નમૂનામાં આપેલો છે. તો બીજો શબ્દ છે નાગ, તો અહીંયા સામે નાગ શબ્દ જોવાનો અને પેન્સિલથી જોડવાનો. જ્યારે જોડકા જોડો ત્યારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, જેથી કરીને લીટી આડી અવળી જાય નહીં, તમારા જોડકા સારા અને સુંદર દેખાય અને વ્યવસ્થિત જોડેલા લાગે, બરાબર ને? અને જોડકા જોડો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે શબ્દો છે એ ક્રમશ લેવાના, જેથી કરીને કોઈ શબ્દ આપણે ભૂલી જઈએ નહીં, બરાબર ને? તો અહીંયા આગળ નાક જોડ્યું, પછી આવે છે ત્રીજા નંબરનો શબ્દ ગામ, તો અહીંયા છે ગામ, તો આ રીતે આપણે અહીંયા આગળ જોડવાનું છે. પછી છે જાગ, તો અહીંયા છે જાગ, તો અહીંયા આપણે આ જોડકા બંને સરખા શબ્દો જોડી દેવાના. પછીનો પાંચમા નંબરનો શબ્દ છે મજા, તો મજા શબ્દ છેક છેલ્લે આપ્યો છે, બરાબર ને? તો આ બંને જોડકા સરખા શબ્દોવાળા જોડી દેવાના. પછીનો છે છ નંબરનો નામ, તો અહીંયા ઉપરથી બીજા નંબરનું છે એ શબ્દ પણ નામ છે, તો બંને સરખા શબ્દો આપણે ફૂટપટ્ટી અને પેન્સિલથી જોડી દેવાના, બરાબર ને? પછીનો શબ્દ છે જાન, તો અહીંયા આગળ જાન શબ્દ છે, તો આપણે એ બંને સરખા શબ્દો જોડી દેવાના. આગળ પ્રશ્ન ત્રણ બ, શબ્દો બનાવો. નમૂના આપ્યો છે, ચાર શબ્દો બનાવવાના છે, બરાબર ને? તો અહીંયા તમને બોક્સમાં શબ્દો લખેલા હશે, એમાંથી એક શબ્દનો આપણને નમૂનો આપ્યો હશે. આ છૂટા છૂટા અક્ષરો છે એમાંથી આજે આ શબ્દો આપ્યા છે ઉપરના, એ શોધવાના અને એની ઉપર ચોરસ કરવાનો અને શબ્દ બનાવવાના, બરાબર ને? તો અહીંયા નમૂનો આપ્યો છે મ ગ ન, બરાબર ને? તો આ બીજા નંબરનો શબ્દ છે ન મ ન, તો યસ આપણા અક્ષરોમાં જોવાનું, તો અહીંયા ત્રીજી લીટીમાં આપેલું છે નમન, તો આ રીતે બોક્સ બનાવી દેવાનું અને નમન શબ્દને નીચે ખરું કરવાનું, એટલે આપણને ખબર પડે કે આ શબ્દ આપણે શોધી લીધો છે, બરાબર ને? આગળ જ ગ ન, તો બીજી લીટીમાં આપ્યું છે જ ગ ન, તો એ રીતે ચોરસ કરી અને અહીંયા ખરું કરી દેવાનું. પછીનો શબ્દ છે ગ ગ ન, તો ચોથી લીટીમાં આપ્યો છે આપણને ગ ગ ન શબ્દ, તો આ રીતે બોક્સ બનાવી ચોરસ બનાવી અને અહીંયા આગળ ખરું કરી દેવાનું. પછીનો શબ્દ છે જગ, તો છેલ્લી લીટીમાં આપ્યું છે જગ, તો ચોરસ કરી દેવાનું. પછી છેલ્લો શબ્દ છે મગ, તો અહીંયા આગળ મગ શબ્દ છે, તો ત્યાં આગળ ખરું કરી દેવા ચોરસ કરી દેવા, શું કરવાનું? ચોરસ. આગળ પ્રશ્ન ત્રણનો બીજો પ્રશ્ન, ત્રણ બનો બીજો. અહીંયા આગળ આ શબ્દો આપેલા છે, એક નમૂનો આપણને આપેલો છે વરસ, બરાબર? પછી આગળ બીજો શબ્દ છે સરસ, તો આપણે સરસ શબ્દ બીજી લીટીમાં આપ્યો છે, તો તે આપણે શોધી અને ચોરસ કરી દેવાનો. આપણે જ્યારે સ્વાધ્યાય કે પાઠ ચાલતા હતા, પાઠના સ્વાધ્યાય, ત્યારે આ રીતે આપણે હોમવર્કમાં શીખવાડેલો છે, બરાબર ને? તો દરેકને આવડતું જ હશે. પછીનો શબ્દ છે દરદ, તો ત્રીજી લીટીમાં છે દરદ શબ્દ, અહીંયા આગળ ખરું કરી દેવાનું. પછીનો શબ્દ છે વરદ, તો ચોથી લીટીમાં આપ્યું છે વરદ, તો અહીંયા આગળ વરદ શબ્દને નીચે ખરું કરી દેવાનું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ શબ્દ આપણે શોધી નાખ્યો છે. પછી છે દર, બરાબર? તો ચોથી લીટીમાં આપ્યું છે આપણને દર શબ્દ,
પછીનો શબ્દ છે દ સ. કયો શબ્દ છે? દ સ. તો અહીંયા છે દ સ. પછી છે વદ. કયો શબ્દ છે? વદ. તો અહીંયા આગળ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો આપણે અહીંયા આગળ બનાવી દઈશું વદ શબ્દ, બરાબર. પછીનો શબ્દ છે રવ. તો આપણે અહીંયા આગળ શોધીશું કે રવ શબ્દ ક્યાં છે, તો આ રહ્યો રવ. આ રીતે તમારે શબ્દ બનાવવાના છે. આગળ શબ્દો, પ્રશ્ન ત્રણ. શબ્દો કામ, બામ, અમર, કાનન, કમર, બજાર, અવાજ, જાનવર, અજગર, અજબ. તો અહીંયા આપણને એક શબ્દ આપી દીધો છે. કયો શબ્દ આપ્યો છે? કામ, બરાબર ને. તો આગળથી આપણે જો શબ્દ ક્રમશઃ જોવાના, જેથી કરીને ભૂલ થાય નહીં. કામ પછી કયો શબ્દ છે? બામ. કયો શબ્દ છે? બામ. તો અહીંયા આગળ છે આપણે આ રીતે બધા અક્ષરો જોવાના, પછી બામ શબ્દ ક્યાં આવે છે તે આપણે શોધી લેવાનું, બરાબર ને. તો અહીંયા છે બામ બીજી લીટીમાં, પછી ખરું કરી દેવાનું. આગળનો શબ્દ છે અમર. તો અહીંયા આગળ પહેલી લીટીમાં આપ્યું છે અમર, તો આ રીતે આપણે ખરું કરી દેવાનું. આગળ પછી તે એ શબ્દ નીચે આપણે નિશાન કરી દેવાનું, જેથી કરીને આપણને ખબર પડે કે આ શબ્દ આપણે શોધી નાખ્યો છે. આગળનો શબ્દ છે કાનન. તો આપણે આ રીતે બધી લીટીમાં આપણે પેન્સિલ ફેરવવાની, શબ્દો વાંચતું જવાનું અને આપણો શબ્દ કયો શોધવાનો છે? કાનન. તો અહીંયા છે કાનન. તો આ રીતે આપણે ચોરસ કરી દેવાનું. કાનન પછી કયો શબ્દ આવે છે? કમર. કયો શબ્દ આવે છે? કમર. તો આપણે આ રીતે કમર શબ્દ ક્યાં છે એ આપણે શોધવાનું. કમર. તો અહીંયા આગળ છે કમર. પછી એની ઉપર આપણે ખરું કરી દેવાનું. આગળનો શબ્દ છે બજાર. કયો શબ્દ છે? બજાર. તો અહીંયા આગળ બીજી લીટીમાં પહેલા જ ત્રણ અક્ષરો એ છે બજાર શબ્દ, બરાબર. તો આ રીતે આપણે ચોરસ કરવાનું. પછીનો શબ્દ છે અવાજ. તો આપણે આ રીતે પહેલો અક્ષર શોધતું જવાનું, એટલે અ ક્યાં આવે છે? અ અહીંયા છે. અહીંયા આગળ અ છે પણ એની જોડે જ છે, આપણે અહીંયા આગળ અવા જ. તો અહીંયા આગળ છે અવાજ શબ્દ, બરાબર. આગળ જાનવર. તો આપણે પહેલાં જા શબ્દ શોધવાનો. જા, અહીંયા ગ છે, અહીંયા જાની જોડે ન છે, તો જાનવર. તો અહીંયા આપણને આ શબ્દ મળી ગયો. તો આ રીતે ચોરસ કરવાનો. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ અજગર. તો અ અને જ આ બે શબ્દ જોવાના. તો અહીંયા અજ, તો પાછળ અજગર છે ને શબ્દ. આ રીતે લીટી કરતું જવાનું. અજબ. તો છેલ્લી લીટીમાં આપ્યું છે અજબ શબ્દ. તો આ રીતે આપણે શબ્દો શોધવાના અને ચોરસ કરવાનો. ચલો પ્રશ્ન આગળ, પ્રશ્ન ત્રણ. ક, સૂચના મુજબ કરો. અહીંયા આગળ આપણને શું કીધું છે? ક શોધો, શોધી ક ઉપર ગોળ કરો. જુઓ અહીંયા આગળ આપણને ક જ શબ્દ કીધો છે, ક જ અક્ષર કીધો છે. ક હોય તો જ ગોળ કરવાનો. કા હોય, કી હોય, કો હોય, બરાબર, તો આપણે ગોળ કરવાનું નથી, ખાલી ક જ શોધવાનું છે. તો અહીંયા આગળ છે કમળ, બરાબર.
તો અહીંયા આપણે નમૂનો આપ્યો છે એમાં ક ઉપર ગોળ કર્યું છે, અહીંયા આગળ ખાટલો તો આમાં ક શબ્દ ક અક્ષર છે જ નહીં. આગળ કાતર, અહીંયા આગળ કને કાનો છે, આપણને શું કીધું છે ખાલી ક બરાબર, એટલે અહીંયા પણ થશે નહીં. આગળ ચકલી, તો અહીંયા આગળ આપણે ગોળ કરવાનું છે. બ સુધી ગોળ કરો, અહીંયા આપણને નમૂનો આપ્યો છે બ ત ક બરાબર, તો અહીંયા બ ઉપર ગોળ કર્યું છે. પછીનો શબ્દ છે ટેબલ, તો અહીંયા આગળ વચ્ચે બ છે તો ત્યાં આપણે ગોળ કરીશું. આગળ કબાટ, અહીંયા આગળ બા છે, આપણને શું કીધું છે બ, તો અહીંયા ગોળ કરવાનું નહીં. આગળ સુપડી, તો અહીંયા પણ બ નથી એટલે ગોળ કરવાનું નથી. આગળ અ સુધી ગોળ કરો, તો આપણને પહેલા શબ્દમાં આપ્યું છે અ જ ઘર, તો અહીંયા ગોળ કરીશું. અહીંયા આગળ આ છે એટલે ગોળ કરવાનું નહીં. કાચબો, એમાં અ શબ્દ અ અક્ષર તો છે જ નહીં. પછીનો શબ્દ છે અરીસો, તો અહીંયા આગળ એકલો અ છે તો આપણે ત્યાં ગોળ કરીશું. આગળ છ, છ સુધી ગોળ કરો, તો પહેલાં આપણને ગોળ છત્રીમાં નમૂનામાં છ આપ્યો છે છત્રીમાં, તો ત્યાં ગોળ કર્યું છે. બીજો શબ્દ છે છ બી, તો અહીંયા આગળ એકલો છ છે તો આપણે ગોળ કરી દઈશું. આગળનો શબ્દ છે માછલી, તો અહીંયા છ એકલો જ છે એટલે ગોળ કરી દઈશું. પછીનો શબ્દ છે ઢોલ, એમાં છ નથી બરાબર. તો આ રીતે એકલા જ કાનો હોય તો આપણે ગોળ કરવાનું નહીં, એકલો છ કાનો માત્ર કોઈ જ રસ્વય દીર્ઘ કશું હોવું જોઈએ નહીં, એવા જ અક્ષર ઉપર આપણે ગોળ કરવાનું છે. આગળ પ્રશ્ન ત્રણ ડ, ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો, તો અહીંયા આગળ સા અને ર છે તો આપણે વિચારીએ કે સાગર, સાગર એટલે દરિયો બરાબર ને, તો અહીંયા આગળ ગ શબ્દ આવશે. આગળ મા ર ગ, તો અહીંયા આગળ માર્ગ, માર્ગ એટલે રસ્તો, રસ ર અક્ષર મૂકીશું એટલે શબ્દ બની જશે માર્ગ. પછી આગળનો શબ્દ, આગળનો શબ્દ છે ના દ, તો વચ્ચે શું આવશે ના ર દ. આગળ મે ન, તો મે દા ન, મેદાન એટલે આ તમે રમો છો એ મેદાન બરાબર ને. ચલો આગળ નંબર પાંચ, વે ર. આગળ છ ના મ, કયો અક્ષર મૂકીશું નામ એટલે નાની જોડે મ મૂકીશું એટલે શબ્દ બની જશે નામ. આગળ પ્રશ્ન ત્રણ ડ પૂરો થાય છે, આગળ છે પ્રશ્ન ચાર અ, ચિત્ર ઓળખી ખાના પૂરો, તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો અજગરનું, શેનું ચિત્ર છે અજગરનું, તો આપણે અહીંયા આ ખાનામાં લખીશું અ જ ગ આપેલો છે એટલે કયો અક્ષર રહેશે ર, તો આ રીતે અજગર. પછી અહીંયા આગળ શું છે, શેનું ચિત્ર છે જગનું, શેનું ચિત્ર છે જગનું, તો અહીંયા ગ આપેલો છે એટલે આપણે કયો અક્ષર મૂકવાનો છે જ, જ જલેબીનો જ એટલે શબ્દ બની જશે ઊભો અજગર અને આડો જગ. આગળ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો કેરમનું, શેનું છે કેરમનું, તો અહીંયા આગળ આપણે કે ર આપેલો છે અને અહીંયા લખીશું મ. આગળ છે ગાજરનું ચિત્ર, શેનું ચિત્ર છે ગાજરનું, તો અહીંયા આપણે ગા અને જ લખીશું, ર આપ્યો છે એટલે બની ગયો શબ્દ ગાજર, ઊભો થાય છે કેરમ અને આડો થાય છે ગાજર. આગળ અહીંયા પહેલું ચિત્ર છે કાબરનું બરાબર ને, તો અહીંયા લખીશું કા બ ર, અને આ ચિત્ર છે બસનું, તો અહીંયા બ લખેલો છે તો આપણે શું લખીશું સ બરાબર. આ રીતે આપણે શબ્દ બનાવવાના છે.
વરસાદ પડે છે. શું પડે છે? વરસાદ. વરસાદનું ચિત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા લખીશું વ ર સા દ, અને અહીંયા છે સિંહ. સિંહને શું કહેવાય? સાવજ. શું કહેવાય? સાવજ. તો અહીંયા સા લખેલો છે, અહીંયા વ અને જ, સાવજ એટલે સિંહ. બરાબર. તો અહીંયા આગળ પ્રશ્ન ચાર પૂરો થયો. આગળ છે પ્રશ્ન ચાર બ. વાંચો, વાક્યો વાંચો અને લખો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવા નવા જ વાક્યો સામે તમને આજે ખાલી જગ્યા આપી છે એમાં લખવાના છે, પરંતુ અક્ષર સારા કાઢવાના, આ રીતે અલ્પવિરામ, આ રીતે પૂર્ણ વિરામ, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું, જેથી કરીને તમારા પરીક્ષામાં માર્ક્સ કપાય નહીં. અક્ષરો ચોખ્ખા, સ્વચ્છ, સુંદર, બરાબર એ રીતે લખવાનું, જેથી કરીને તમારા પેપરમાં વ્યવસ્થિત દેખાય. અને આ જે ચિહ્નો છે એ કરવાનું ભૂલવાનું નહીં. અલ્પવિરામ આવતું હોય તો અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, જે પણ ચિહ્ન આવતા હોય તમારી આ સામેના વાક્યમાં, એવો ને એવું જ બેઠું વાક્ય આ ખાલી લીટીઓ આપી છે એમાં તમારે લખવાના છે. પેપરમાં પણ આ રીતે હશે, ચાર વાક્યો આપ્યા હશે અને સામે આ રીતે એક વાક્ય લખ્યું હશે, એવું ને એવું વાક્ય સામેની લીટીમાં લખવાનું હશે. બરાબર ને. આગળ પ્રશ્ન ચાર ક. શબ્દો બનાવો અને લખો. બરાબર. તો અહીંયા આગળ એક અક્ષર તમને આપેલો હશે અને એ અક્ષર લઈ અને સામેના બધા જ અક્ષરો સાથે જોડવાનું. જ્યારે તમે જોડશો એટલે એક સરસ સાચો શબ્દ બનશે. બરાબર ને. તો અહીંયા આગળ જુઓ, પહેલું એક રે સ, અહીંયા આપણને નમૂનો આપી દીધો છે. પછી બીજો શબ્દ બનશે રે વા. કયો શબ્દ બનશે? રે વા. પછીનો શબ્દ બનશે રે સા. રે સા. આ રીતે તમારે તીરની દિશામાં પહેલો જે શબ્દ આપ્યો છે, પહેલો જે અક્ષર એ લઈ અને સામે જે તીર બન નીકળતું હોય એ બંને અક્ષરો ભેગા કરશો એટલે આ રીતે શબ્દ બની જશે. અહીંયા આગળ જુઓ બેમાં સેવા, આપણે જે બાજુ તીર જાય એ રીતે શબ્દો અક્ષરો લેવાના. બરાબર ને. આ તીર કઈ બાજુ છે? સેવા. તો અહીંયા આપણને નમૂનો આપ્યો છે. પછી મેવા, કયો શબ્દ બનશે? મેવા. પછી બનશે દેવા. બરાબર. આગળ ત્રણ નંબર આ સ ન. પછી શબ્દ બનશે આકાર. આકાર. પછીનો શબ્દ બનશે આરામ. કયો શબ્દ બનશે? આરામ. આગળ ચાર નંબર સાબર. સાગર. બીજો શબ્દ બનશે સાગર. ત્રીજો શબ્દ સાવજ. સાવજ એટલે સિંહ. પાંચ નંબર નારદ. નમૂનામાં આપણને આ શબ્દ બનાવીને આપ્યો છે. પછીનો શબ્દ બનાવીશું નારાજ. બીજા નંબરનો શબ્દ બનશે નારાજ. આગળનો શબ્દ બનશે નાદાન. નાદાન. તો આ રીતે તમારે શબ્દો બનાવવાના છે. બરાબર. તો અહીંયા આપણું ગુજરાતીનું એસાઇનમેન્ટ પૂરું થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે, ખરું ને? આ એસાઇનમેન્ટની પીડીએફ ફાઇલ આપણે પછીના પીરિયડમાં મોકલીશું. બરાબર. જે તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા સુંદર અક્ષરે લખવાની રહેશે. બરાબર. જેથી કરીને તમને પરીક્ષામાં તૈયારી કરવી ફાવે અને તમને સમજવામાં પણ સરળતા રહે. બરાબર ને. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.